વરસાદની આગાહી વચ્ચે સમગ્ર આણંદ જિલ્લામાં મેઘરાજા અવિરત હેત વરસાવીને જિલ્લાના તમામ તાલુકાઓમાં મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ વરસાદ બંધ થતાની સાથે રસ્તાઓ ધોવાઈ જવાની સમસ્યા સામે આવી છે, જેમાં આણંદ એક્સપ્રેસ હાઇવેથી આણંદ શહેરમાં પ્રવેશતા સામરખા ચોકડી પાસે 1 થી 1.5 ફૂટ ઊંડા ખાડાને લઈને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. હું સુરતથી આવું છું અને આણંદ આવ્યો છું. રોડ તો નવો જ બનાવેલો લાગે છે, પણ હવે આ વરસાદને લીધે ખાડા ખડિયા એટલા બધા થઈ ગયા છે કે કોઈ લિમિટ બારાપતી થઈ ગયેલા છે. એમ સરકાર ગવર્મેન્ટ એટલી બધી પૈસા આપે છે, પણ હવે કેવી રીતે આટલા ખાડા પૂરાય, ક્યારે પૂરાય, કેમ ખબર પડે. 2 ફૂટ જેટલા ખાડા છે, 2 ફૂટ. આમ ગાડી તો આમ બેલેન્સિંગ ફરજિયાત કરાવવી પડે, આમાં 2 વાર હાલી હોય તો તરત. આ 3-4 મહિના પહેલાં જ રોડ બનેલો છે. અત્યારે એ એક્સપ્રેસ હાઇવેથી આ સામરકા ચોકડી લગીનો વિસ્તાર એકદમ જ ખલાસ થઈ ગયેલો છે. રોડ ખલાસ થઈ ગયો છે આખો. પબ્લિકને અવર જવર માટે ટ્રાફિક થાય છે, અવર જવર માટે સમસ્યા ઊભી થઈ જાય. આ રોડના ખાડા બહુ 1 થી 2 ફૂટ પડી ગયા છે, કોઈ રિપેરિંગમાં આવતું નથી અને ટ્રાફિક વધુ થાય છે અને જવામાં અમને મુશ્કેલી બહુ પડે છે. કોઈ રિપેરિંગમાં આવ્યું નહીં. આ રોડ હમણાં જ બન્યો છે 2 મહિના પહેલાં. કોઈ એની તકેદારી કોઈ કરવા તૈયાર છે નહીં. અમને બધાને, મુસાફરોને, ડ્રાઈવરોને, સાધનવાળાને 2-3 કલાક ઊભું રહેવું છે. અમારી ગાડીઓના ડીઝલ પણ ભરે છે. કોઈ ટ્રાફિકના કોઈ નિયમો એ કરતું નથી.